गुड मॉर्निंग विद्यार्थी मित्रों एंड वेलकम टू सिग्मा ग्रुप ऑफ एजुकेशन। मित्रों चैप्टर एक अने बे एना वीडियो लेक्चर्स तमे जोया हशे, तमने गम्या हशे। मारी पद्धति जो तमने अनुकूल आवी होय तो मित्रों तमे लाइक पण कर्यो हशे अने एने सब्सक्राइब पण कर्यो हशे चैनल ने। मित्रों हवे आपणे जई रह्या छीए चैप्टर नंबर 3 पर, चतुष्कोणनी समझ। तमे जाणो छो मित्रों धोरण 9 अने 10 नो आ चैप्टर एक पायारूप छे। पायारूप तो छे ज पण मित्रों एनसीईआरटी नी अंदर जो बाळक ने समझ न आवे तो मित्रों आ चैप्टर एटलू बधुं अघरू थई पड़े छे। परंतु आपणे अहींया स्टेप वाइज समझाईए छे, दरेक मेथड वाइज आपणे चैप्टर ने कम्प्लीट करीए छे। एवुं नथी के भाई स्वाध्याय 3.1 3.2 स्वाध्याय 3 चैप्टर पूरुं थई गयुं चलो, एवुं कशुं ज नहीं। एकदम सीस्टम थी जवानुं अने सीस्टम थी जाओ ए विद्यार्थी मित्रों आपणे मेथड वाइज चैप्टर ने डिवाइड करीए, परिणामे दरेक नबळामां नबळा विद्यार्थीने पण जो सिद्धांतो क्लियर होय गुणधर्मोना तो मित्रों एमने दाखला 100% खबर पड़े। अने मारो विडियो लेक्चर एकदम ध्यान थी जोवानुं, आंगळी उपर खास ध्यान राखवानुं अने ईयर प्लग उपर मारुं जे बोलूं एनु एकदम एलर्ट थई अने ए वस्तु सांभळवानी। तो विद्यार्थी मित्रों तमने क्यांय कोई तकलीफ नहीं पड़े, 100% नहीं पड़े ए हुं गेरंटी आपुं छुं। ओके मित्रों तो जईए आपणे रीत नंबर 1 उपर। मित्रों अगाउ आपणे एनी प्राथमिक समझ आपी दीधी हती, फरी एक वार बोली जईए छीए आपणे सबाचना गुणधर्म परथी एना खूणाना माप शोधवा। मित्रों खूणाना माप शोधवाना होय एटले आपणे फक्त खूणाना बे ज गुणधर्मो आपणा मगजमां राखवाना। पहेलुं, तेनी साम सामेना खूणा हमेशा समान होय छे, अने बीजू एनी पास पासेना खूणा हमेशा पूरक होय छे। पूरक एटले ते बे खूणाना मापनो सरवाळो 180° थाय छे। मित्रों तो जोईए तमने समझाई आकृति द्वारा आपणे। मित्रों सौथी पहेला तो सबाचनी आकृति तमने दोरता आवडवी जोईए। ओके मित्रों एनुं नाम छे ABCD। नाम ना होय तो तमे कोई पण नाम आपी शको छो, बराबर छे। मित्रों हवे पास पासेना कोई पण बे खूणा लईलो मित्रों, અને 2:3 આપણે અગાઉ ચેપ્ટરમાં શીખી ગયા સુરેખ સમીકરણમાં મિત્રો કે જેમ આવે એટલે હંમેશા એક્સ આવે, પ્રમાણમાં હંમેશા એક્સ આવે મિત્રો। તો આપણે લઈ લઈએ 2x અને અહીંયા લઈ લઈએ આપણે 3x। ઓકે મિત્રો આપણે બધા ખૂણાના માપ શોધવાના છે, તો સૌથી પહેલાં તમને સંબંધ કોનો આપ્યો છે મિત્રો એ ખાસ જોવાનું છે તમને। તો સંબંધ તમને આપ્યો છે પાસ પાસેના ખૂણાનો, તો સૌથી પહેલાં પાસ પાસેના ખૂણા ઉપરથી આપણે ગુણધર્મનો ઉપયોગ કરી એમાંથી સૌથી પહેલાં એક્સ મેળવીએ મિત્રો આપણે। તો સૌથી પહેલાં આપણે લખીશું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD। મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આ સમાંતર બાજુની નિશાની છે, આંગળી પર ધ્યાન રાખતા જોઈએ એક એક પોઈન્ટ તમારો ક્લિયર થાય। આ સમાંતર બાજુ ચતુષ્કોણની નિશાની છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં મિત્રો હું લખી શકું છું માપ કોણ A પ્લસ માપ કોણ B = 180। બરાબર મિત્રો કોઈ પણ વસ્તુ તમે લખો છો આ ચેપ્ટર માટે તો એમાં બ્રેકેટમાં કારણ લખવાનું કે કેમ 180, તો મિત્રો તમે કારણ શું લખો છો એ ચતુષ્કોણનો ગુણધર્મ છે। ક્લિયર? એટલું ફક્ત લખવાનું છે અહીંયા પાસ પાસેના ખૂણા। એટલે મિત્રો પરીક્ષકને તરત ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે કે પાસ પાસેના ખૂણા હંમેશા કેવા હોય મિત્રો, પૂરક હોય, અને પૂરક એટલે એ બે ખૂણાના માપનો સરવાળો 180° થાય। ચાલો તો 2x + 3x = 180, તો મિત્રો 5x = 180। ક્લિયર? હવે આપણે અહીંયા લખીએ છીએ x બરાબર તો મિત્રો 180/5, ક્લિયર ને, આ 5 છેદમાં જશે તો 36/5 = 180, તો મિત્રો x આવી ગયો 36। એક્સ આવે એટલે તમને બધા જ ખૂણા પ્યોર મળે, પ્યોર એટલે જે પ્રમાણે અંશ માપ હોય અને એમાં ચલ ન હોય એને મિત્રો પ્યોર ખૂણા કહેવાય, બરાબર છે। તો ચલો સૌથી પહેલાં અહીંયા મૂકીશું આપણે માપ કોણ A બરાબર 2x = 2 + 36 = મિત્રો 72, રાઈટ, અને માપ કોણ B બરાબર 3x મિત્રો 3 + 36 તો 36 × 108, પણ મારે તો બધા ખૂણા શોધવાના છે, આ બે તો મળી ગયા તો મિત્રો આ મળે એટલે આ મળે, કારણ કે સામસામેના ખૂણા સમાન, આ મળે એટલે આ મળે, ફરીથી સામસામેના ખૂણા સમાન, તો હું લખી શકું છું માપ કોણ A બરાબર 72 માટે માપ કોણ C બરાબર 72। ઓકે મિત્રો લખાય ને, કૌંસમાં શું લખવાનું
સામ સામેના ખૂણા. ઓકે, ચાલો હવે અહીંયા લખીએ છીએ મિત્રો આપણે, બરાબર. પેલી બાજુ જોઉં છું લખવા, તથા માપ ખૂણો બી બરાબર 108 મિત્રો માટે માપ ખૂણો ડી બરાબર 108 કૌંસમાં ફરીથી કારણ એનું ઉમેરાવશે મિત્રો સામસામેના ખૂણા. એટલે પરીક્ષકને તરત થવો પડે કે વિદ્યાર્થીને ગુણધર્મ વિશે નોલેજ છે. ક્લિયર મિત્રો? બરાબર. તો આ ગુણધર્મ પર આધારિત ખૂણાનો પહેલું ઉદાહરણ થયું મિત્રો. સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમને ગુણધર્મો ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, એ ગુણધર્મનો એપ્લિકેશન એટલે કે ઉપયોગ તમને આવડવો જોઈએ. ઓકે, ચલો જઈએ બીજા ઉદાહરણ પર. મિત્રો, બોર્ડ ચોખ્ખું કરવામાં હું તમારી લગભગ 10-1 સેકન્ડ લઈશ, કારણ કે જેટલું બોર્ડ ચોખ્ખું એટલું તમને મજા આવે, જોવાની પણ મજા આવશે અને શીખવાની પણ મજા આવશે. ભલે આપણી 10-1 સેકન્ડ જાય. ચાલો ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ. આપણે બધા સ્ટાન્ડર્ડ ઉદાહરણ તમને ગણાવી દઉં છું, બરાબર. બાકી સામાન્ય ઉદાહરણ તમે મારા વિડીયો લેક્ચર ઉપરથી પણ શીખીને કરી શકશો, અને ટ્યુશનમાં લાઈવ તો આપણે ભણાવીએ છીએ મિત્રો, બરાબર. ચાલો, એક સમાંતર બાજુમાં ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાના માપનો તફાવત 1/6 માં પાસ પાસેના ખૂણાઓના માપનો તફાવત 50 હોય તો તેના બધા ખૂણાના માપ શોધો. ઓકે મિત્રો, ચાલો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું, આકૃતિ જોઈશું, રાઈટ. નામ આપી દઈએ, અંદર નથી તો આપણે નામ આપી દઈશું એ બી સી ડી. ઓકે, હવે પાસ પાસેના ખૂણાનો તફાવત 50 છે મિત્રો, તો આપણે ધારી લઈએ છીએ, રાઈટ. ધારો કે આને આપણે એક્સ ધારીએ, તો મિત્રો આ કેટલો થશે? તો હું 50 - x લખી દઉં મિત્રો. બંનેનો તફાવત, ધારો કે એક સંખ્યા તમે બે સંખ્યાઓ છે એનો તફાવત, ઓકે, પ્લસ થશે, સોરી. ચલો મિત્રો, આપણે તમે બીજી રીતે દાખલો સમજાવીએ છીએ, કારણ કે આમાં ધોરણ 10નો પાછો ઉમેરો આવી જશે, એના કરતાં આપણે આપણી રીતે દાખલો જોઈએ છીએ. ધ્યાન રાખજો મિત્રો, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં મિત્રો પાસ પાસેના ખૂણાનો તફાવત 50 છે. માપ કોણ એ અને માપ કોણ બી નો તફાવત 50 છે. એટલે મિત્રો પહેલાં તો આ લખી શકું, માપ કોણ એ માઇનસ માપ કોણ બી બરાબર 50. સમીકરણ નંબર 1 આપી દઉં મિત્રો, બરાબર છે. બંનેનો તફાવત એટલે વચ્ચે માઇનસ આવે. ઓકે, પરંતુ એ અને બીનો સંબંધ મિત્રો આપણી જોડે કયો છે? તો એ અને બી એ પાસ પાસેના ખૂણા છે, અને સબાચના ગુણધર્મ મુજબ પાસ પાસેના ખૂણા પૂરક હોય, પરંતુ માપ કોણ એ પ્લસ માપ કોણ બી ઇઝ ઇક્વલ ટુ 180 કૌંસમાં લખી દઉં પાસ પાસેના ખૂણા. ઓકે મિત્રો, એક સંબંધ તમને રકમમાં આપ્યો છે અને એક સંબંધ આપણે ગુણધર્મ અનુસાર જાણીએ છીએ. હવે મિત્રો આમાંથી આપણે કિંમત આમાં મૂકીશું, રાઈટ. ચાલો હવે હું લખું છું અહીંયા સમીકરણ 1માં માપ ખૂણો એ બરાબર
180 माइनस माप खूणो बी मुकता। मित्रों क्या थी मुकीये छे आपणे ध्यान थी समझजो बराबर। आ ए माप खूणो बी पेली बाजू लई जाओ एटले 180 माइनस माप खूणो बी थयुं ए आपणे समीकरण ए मां मूकी दीधुं। तो सौथी पहेला लखीशुं समीकरण माप खूणो ए माइनस माप खूणो बी बराबर 50। एनी जग्याए मित्र मूकी दो आपणे आ 180 माइनस माप खूणो ए मां बी माइनस माप खूणो बी बराबर 50। हवे मित्रों ध्यान राखजो बराबर 180 ने पेली बाजू लई जाओ तो माइनस 2 माप खूणो बी इज इक्वल टू 50 माइनस 180 माटे माइनस 2 माप खूणो बी इज इक्वल टू माइनस 130 रे मित्रों 50 माथी 180 जाए तो हवे माइनस माइनस साम सामे छे तो शुं थई जाय मित्रों प्लस थई जाय तो माप खूणो बी बराबर 130 भाग्या 2 तो केटलो आवे मित्रों 65। चलो बी 65 आई गयो मित्रों तो डी पण केटलो थाय 65 थाय। हवे शुं लखाय आपणे साम सामेना खूणा एक मळे एटले बधा मळी जाय कारण के आपणी जोडे गुणधर्म सॉलिड थई जाय छे। चलो बी 65 आयो हुं अहीं लखुं छुं तो माटे मित्रों डी पण 65 थाय। केम थाय आपणे जणायुं अहींया। હવે એ તો આપણે કિંમત ક્યાં મૂકીશું અહીંયા મૂકો કાં તો અહીંયા મૂકો એટલે તમને એ મળી જશે। ઓકે મિત્રો જઈએ પેલી વાત સમીકરણ એકમાં ખૂણો બી બરાબર 65 મૂકતા દેખાય છે મિત્રો છેક સુધી। ઓકે માટે समीकरण ए तो माप कोण ए माइनस माप कोण बी बराबर 50 बी जगह 65 मूकी दो तो माप कोण ए माइनस 65 बराबर 50 तो माप कोण ए बराबर 65 पहली बाजू जाए तो मित्रों प्लस थाय तो माप कोण ए बराबर 115 थाय। मित्रों ए 115 आयो सामे देखो आकृति में तो सी पण शुं थाय मित्रों 115 थाय। ब्रेकेट में शू लखवा मित्रों फरी साम सामेना खूणा। ओके मित्रों दाखला लांबा है पर एकदम सहला है एकदम। ओके क्लियर तो मित्रों गुणधर्म पर हम तब विचार करो सर पहला ज लेक्चर में शुरुआत में मैं तमने जो सूचना आपी मित्रों तमने खोटी लगे आम सहज पर नहीं सहज लेश मात्र नहीं केम कारण के गुणधर्म तमने आवड़ता हो परंतु जो गुणधर्म उपयोग करता ना आवड़े तो विद्यार्थी मित्रों मध्यम विद्यार्थी अथवा भणवा में थोड़ा काचा है एवं विद्यार्थी ने मित्रों आ दाखला अघरा पड़े એટલા માટે જ આપણે સ્પેશિયલ આપણા ટ્યુશનના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓને ફાયદો થાય એના માટે સ્પેશિયલ વિડીયો લેક્ચર દરેક મેથડનો હું બનાવું છું અને મેથડમાં હું સહેલા દાખલા મૂકતો જ નથી મિત્રો વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ દાખલા જ આપવાના સહેલા દાખલા તો ટ્યુશનમાં તમે શીખો જ છો અને હું બેઠો જ છું। આ દાખલા કદાચ તમને અઘરા પડતા હોય તો તમારી જોડે મારો વિડીયો લેક્ચર છે એને તમે સેવ કરીને યુટ્યુબમાં એક નહીં 100 વાર સાંભળી શકો છો અને 100 વાર સાંભળો મિત્રો 100 વાર જરૂર જ ના પડે 5 વાર સાંભળો અને મારા અહીંયા એક એક પોઈન્ટ ઉપર આંગળી ધ્યાનથી તમે જુઓ એટલે ઘેર તમે શાંતિથી સાંભળો મગજમાં ઘૂસી જ જાય ને પછી વિડીયો લેક્ચર બંધ કરી દેવાનો અને એક વખત ફરી ગણી નાખવાનો ક્લિયર। ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો કારણ કે મિત્રો એક વિડીયો લેક્ચરમાં 3-4 જ ઉદાહરણ આવી શકે છે એનાથી વધારે પછી અપલોડિંગની કેપેસિટી મોબાઈલની હોતી નથી એટલે આપણે સ્ટાન્ડર્ડ દાખલા જ મૂકવા પડે ચીલા ચાલુ દાખલા ના ચાલે એમાં। ઓકે મિત્રો ચાલો એક સરસ મજાનો ચોક લઈ લઈએ ઉદાહરણ નંબર 3 લઈએ। એક સબાચમાં બધા ખૂણાના માપ અનુક્રમે 2:3:2:3 છે તો તે બધા ખૂણાના માપ શોધો।
ओके मित्रों, चलो फरी एक बार पूरा कपड़ा चेंज करी दू, ये बॉडी एकदम क्लियर कट थी जाए। लागे थे बाकी जोरदार बॉडी एकदम मित्रों। चलो तो सौथी पहला आप दौरीशू आकृति। आकृति विना कोई दाखलो स्वरूप नहीं करवा मित्रों। भूमिति में नियम याद रखो तो एकदम सरलता की कॉन्सेप्ट तमारा क्लियर थे। चलो 2x 3x 2x 3x। ओके मित्रों, ध्यान थी समझी लो। आ दाखलो बे रीते थाय मित्रों, हूँ तमने सरल रीत शीखवाड़ू छू। चतुष्कोणना चार खूणा मापनो सरवाळो 360 अंश थाय ए सिद्धांत थी दाखलो थाय। बीजू साम सामेना सरखा छे एनाथी पण आ दाखलो मित्रों थई शके छे, परंतु आपणे जेम बने एम मैं तमने पहला कीधुं सर हमेशा तमने सीधी सरल अने झड़पथी आवडी जाय एवी पद्धति उपर आपणे जई रह्या छे। चलो मित्रों रेडी। धारो कि केम धारो के लख्युं मित्रों खबर पड़ी, चतुष्कोणमां नाम नथी आप्युं। कोईपण चतुष्कोण में नाम ना आपीए आप जाते नाम आप राइट। तो धारो के शब्द आए सामांतर बाजू चतुष्कोण ए बी सी डी है, मापकोण ए बराबर मापकोण बी बराबर मापकोण सी बराबर देखा है मित्रों छेलो लखी दिए मापकोण बी बराबर। ओके चलो 2x 3x 2x 3x। ओके मित्रों हमें सूत्र आप मूकीशू एकदम स्टैंडर्ड सूत्र जो आप नोंद में लखाय से ए सामांतर बाजू चतुष्कोण ए बी सी डी मे। चलो सूत्र लखीए मापकोण ए प्लस मापकोण बी प्लस मापकोण सी प्लस मापकोण डी बराबर 360। हमें वस्तु एक क्लेरिफाई कर दी मित्रों अपने तमारा सामे कि कदाच स्कूल अंदर टीचर गाइडो में जोईने चौपड़ीओना उदाहरणों जोई जोईने कारण कि टीचरों ने एटलू बधुं ज्ञान होय नहीं मित्रों, आपणे कोईनी खोदणी नहीं करता परंतु एटलू डीप में ना आवडतुं होय लोको ने, ते लोको शुं करे त्रण चार उदाहरणों फ्री पीरियड में जोता होय स्टाफ रूम में बैठा बैठा कि गमे ते रीते गोखी ना होता होय कि गमे ते रीते मित्रों। तो ये लोको अहींया शाब्दिक भाषा में सूत्र लखशे कि चतुष्कोणना चार खूणाना मापनो सरवाळो 360 अंश थाय छे, पछी सीधो आ स्टेप आवशे हूँ लखीश ने ए आ सूत्र कदाच ना मूके तो आपणे मूकीने ज गणवानुं कारण कि आपणे आवती साल गवर्मेंट सेक्शन में आई रह्या छे स्टैंडर्ड 9th त्यांथी पछी बोर्ड आवे छे मित्रों, अत्यारथी ज एकदम व्यवस्थित टेव पाड़वानी तमारे बराबर। चलो ए 2x + 3x + 2x + 3x बराबर 360। चलो मित्रों 3 × 5 × 7 × 10x = 360 माटे x बराबर 360/10 मित्रों बिंदू कैंसल तो x बराबर शू आ 36। x आई जाए एटले मित्रों अपन बधा खूणा प्योर मिली जाए बधा। ओके चलो अपने अहींथी शुरुआत करीशुं कारण के तमने चार चार खूणा मिले एटला माटे, परंतु मापकोण a बराबर मापकोण b बराबर मापकोण सी बराबर अने मापकोण डी बराबर मित्रों चार खूणा देखाय छे एकदम क्लियर। ओके चलो 2x तो 2 × 36 तो मित्रों शू थाय 72 अंश। एक्जेक्टली 3x तो मित्रों 3 × 36 तो 36 × 108 फरी 2x तो 2 × 36 36 × 72 અને ફરીથી 3x તો મિત્રો 3 × 36 તો બરાબર 108 થઈ ગયા મિત્રો ચાર ખૂણા પ્યોર। હવે તમને એવું થાય સાહેબ મારો જવાબ સાચો છે કે ખોટો, તો હું તો દરેક ધોરણમાં બાળકોને ટેલી કરતાં શીખવાડું છું જેને તાળો મેળવ્યો કહેવાય। તો મિત્રો ચારેનો સરવાળો કરી જુઓ 360 અંશ આવે તો આપણો દાખલો સાચો કારણ કે ગુણધર્મ છે નિયમ છે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। ઓકે મિત્રો તો આ ત્રણ ઉદાહરણ તમારા સ્ટાન્ડર્ડ, હજુ એક ઉદાહરણ આપણે લઈએ છીએ મિત્રો।
પછી મિત્રો કરી હવે આપણે રકમ લખી પછી એકદમ ક્લિયર બોર્ડ કરી દીધું ચાલો ઉદાહરણ ચાર એક સમાંતરમાં ચતુષ્કોણમાં બે ખૂણાઓમાંથી પહેલા ખૂણાનું માપ બીજા ખૂણા કરતાં આઠ ગણું છે ધ્યાન રાખજો મિત્રો એક સમાંતરમાં પાસ પાસેના બે ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ પહેલા ખૂણા કરતાં બીજો ખૂણો આઠ ગણો છે એટલે એક ખૂણાનું સોરી પૈકી પહેલા ખૂણાનું માપ બીજા ખૂણા કરતાં આઠ ગણો છે તો તે બે ખૂણા અને બાકીના બે ખૂણા શોધો હોશિયાર વિદ્યાર્થીઓને ખબર જ છે આનો અર્થ એ છે ચારે ચાર ખૂણા શોધવાના નક્કી થઈ ગયું મિત્રો ઓકે ચાલો બોર્ડ ફરી એકવાર વ્યવસ્થિત કરી દઈએ મિત્રો મને બોર્ડ ઉપર શેર પણ ડાઘો હોય તો મને પણ ના ગમે હું એકદમ ક્લિયર મારી વિદ્યાર્થીઓને મારા ખબર જ છે કે સરને સ્કૂલની અંદર પણ હવે તમે સ્કૂલ છોડી દીધી છે મિત્રો પરંતુ સ્કૂલમાં મારું બોર્ડ મારા વિદ્યાર્થીઓને ખબર છે મને એક ડાઘો ના જોઈએ બોર્ડ ઉપર એટલે ભણાવવાની મજા જ ના એકદમ ક્લિયર કટ બોર્ડ જોઈએ મિત્રો ગભરાઈ ના જાઓ મિત્રો અવાજ તો આવે તમે તો બધામાં અધીન છો ચાલો તૈયાર સૌથી પહેલાં આપણે સમાચાર દોરી દઈશું મિત્રો એ બી કોઈને PQRS નામ આપવું હોય તો જાતે આપી શકો મિત્રો પાસ પાસેના બે ખૂણાઓ પૈકી આંગળી પર ધ્યાન પહેલા ખૂણાનું માપ બીજા કરતાં આઠ ગણું છે એનો અર્થ કે બીજો નાનો છે તો બીજો એક્સ તો પહેલો ખૂણો મિત્રો કેટલો થાય આઠ ગણું એટલે આઠ એક્સ થઈ ગયું ઓકે ચાલો રેડી હવે આ દાખલો બી બે રીતે થાય મિત્રો સમજાવું બોલો તો જો આ આઠ એક્સ તો આઠ એક્સ થાય સામ સામેના સરખા આ એક્સ તો આ એક્સ થાય સામ સામેના સરખા અને હમણાં આગળનો જ દાખલો ગણ્યો આપણે એ રીતે થાય મિત્રો ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય અને બીજી રીતે બી થાય પાસ પાસેના ખૂણા પૂરક છે ઓકે આપણે તમારી સિસ્ટમ સ્કૂલમાં છે એ પ્રમાણે જ આપણે જઈશું મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ધારો કે માપકોણ B બરાબર X માટે માપકોણ A બરાબર મિત્રો 8X થાય ઓકે હવે આપણે માપકોણ A પ્લસ માપકોણ B સંબંધ શું છે મિત્રો પાસ પાસેના લખી દો અહીંયા એટલે 180 અંશ થાય પૂરક હોય ને ચાલો દેખાય છે ના હવે અહીંયા જઈએ મિત્રો આપણે એક એક જગ્યાનો ઉપયોગ કરવાનો છે કાંઈ કેમેરાની લિમિટ આવી જાય છે મિત્રો આનાથી નીચે પછી તમને દેખાતું નથી ચાલો એ પ્લસ બી બરાબર 180 માટે એક્સ પ્લસ 8X બરાબર 180 મિત્રો 9X બરાબર 180 તો એક્સ બરાબર 180/9 તો મિત્રો કેટલા આવે એક્સ બરાબર 20 ઓકે ચાલો એક્સ 20 આવે એટલે મિત્રો આપણે જ્યાં ધાર્યું ત્યાં મૂકી દો તો માપકોણ બી 20 અને 20 8 200 160 ઓકે મિત્રો માટે માપકોણ એ બરાબર એક્સ બરાબર 20 અંશ અને સોરી માપકોણ ડી બરાબર અને માપકોણ એ બરાબર 8X 8 ગણું તો 8 કૌંસમાં 20 160 અંશ હવે મિત્રો માપકોણ બી બરાબર 20 માટે માપકોણ ડી બરાબર 20 રાઈટ કૌંસમાં લખીએ છીએ આપણે તથા માપકોણ એ બરાબર 160 માટે માપકોણ ડી બરાબર સી બરાબર 160 કૌંસમાં લખીએ તો મિત્રો કૌંસમાં શું લખવાનું એ તમને ખબર જ છે કે સામ સામેના ખૂણા સરખા હોય છે લખીએ મિત્રો આપણે અહીંયા
सामसामेना खूणा पची सरखा हो लखवा जरूर नहीं मित्रों परीक्षक ने खबर है राइट सामसामेना खूणा पची स्कूल में कोई शिक्षक आड़ो फाटे एम कह के ना लखवुं पड़ से तो मित्रों अपने लखवानुं एमां शुं थई गयुं ओके કારણ કે તમારા સ્કૂલના શિક્ષકોને હંમેશા યાદ રાખવાનું ટ્યુશન અને ક્લાસીસના વિદ્યાર્થીઓથી ઈર્ષા હોય છે ઓકે મિત્રો અચ્છા પેલું દેખાતું નથી મિત્રો તમને ત્યાં મેં જોયું કેમેરામાં તો સામસામેના ખૂણા મિત્રો નીચે લખ્યું બરાબર દેખાયું અહીંથી આપણે કટ કરી દઈએ હવે દેખાય ને મિત્રો આખું ઓ યસ ઓકે મિત્રો તો અહીંથી અહીં અને અહીંથી અહીં क्लियर तो विद्यार्थी मित्रों आनी साथे आपणे रीत नंबर एक सबाचना गुणधर्म पर थी एना खूणाना माप शोधवा आ लेक्चर ने आपणे अहींया पूर्णाहुति करी छे मित्रों हजू पण जे विद्यार्थीओ पहली ज वखत मारो वीडियो लेक्चर जोता होय तो मित्रों ने लाइक करो और सब्सक्राइब करी आपणी चेनल ने आगळ वधारो सरनुं नाम पण सिग्मा ग्रुप ऑफ एज्युकेशन आपणुं आगळ वधवुं जोईए मित्रों थैंक यू वेरी मच सहकार बदल खूब खूब आभार